કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણે સંસ્કૃત વિષયની જે એકમ કસોટી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવેલ છે તેના પેપરનો સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો સૌ પ્રથમ પ્રશ્ન એક છે આપેલા વાક્યનું અનુલેખન કરો જેમાં મિત્રો તમને અલગ અલગ વિભાગ પાંચ આપેલા હશે તેમાંથી તમારા શિક્ષક જે કહે તેનું તમારે અનુલેખન કરવાનું છે અનુલેખન એટલે મિત્રો અહીંયા જે તમને વાક્યો આપેલા છે તે જ વાક્યો તમારે બેઠા જ સારા અક્ષરે વિરામચિહની ભૂલ કર્યા વગર તમારી એકમ કસોટીની નોટબુકમાં લખવાના હતા પ્રશ્ન મિત્રો બે છે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે અહીંયા કોઈપણ એક વિભાગ લખવાનો છે કુલ ત્રણ વિભાગ આપેલા છે જેમાં મિત્રો પ્રશ્ન એક છે

પછાત પ્રતિશત કાર્યભાર અલ્પ કરી એ જવાબ લખી શકાય પાંચ ઇસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય તો સમીકર કહેવાય વિભાગ બે જેમાં પહેલો પ્રશ્ન છે નીરમ કદા પ્રવહતી તો મેકોવર્ષતિ નીરમ પ્રવહતી બીજું વિપુલે ગગન ગગને કહ વિહરતી તો વિપુલે ગગને ચટક વિહરતી ત્રીજું કૃષક કુત ગ્છતિ તો કૃષક ક્ષેત્ર चार भूक अर्थात किम तो भूक अर्थान हित कर हितकारी भोजन करनार पांच खिस्कुली ने संस्कृत में शू कृक्षिका तो कहवाय विभाग त्र मित्रों जवाब प्रश्न एक है मितम भोजनम करोति स सकीदृश तो हितकारी भोजनम य मितम भोजनम करोति बीजू ऋतुभूक अर्थात किम तो अनुसार भोजन करना तरण ચટકા કુત્ર નિવસતી તો ચટકા નીડે નિવસતી ચાર કૃષકઃ કદા ગોષ્ઠમ ગચ્છતી તો કૃષકઃ રોહતી સસ્યમ ગોષ ગચ્છતી પાંચ કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય તો એને સંગણકમ કહેવાય હવે પ્રશ્ન ત્રણ છે શિક્ષક આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેનું શ્રુટલેખન વિદ્યાર્થીને કરાવવાનું છે તો અહીં મિત્રો આપણે બોલીશું અને તમારે શ્રૃતલેખન કરવાનું છે જેમ કે પહેલું છે પર્ય બીજું વૃદ્ધિ ત્રીજું છે કક્કતમ ચોથું છે હલમપી પાંચમું છે દુષ્યતી તો આવી રીતે તમારા શિક્ષક જે તમને વિભાગ બોલે બરાબર પાંચ વિભાગ છે તેમાંથી કોઈ પણ એક વિભાગનું તમારે શ્રીલેખન કરવાનું રહેશે અને તમે કર્યું પણ હશે પ્રશ્ન ચાર સૂચના અનુસાર મુખ્ય મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ જેમાં વિભાગ મિત્રો એક છે જેમાં ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવાની છે ઉદાહરણ છે એ તત્વ ખાલગ્યા ખાલગ્યાઅી પુસ્તકમ અને પઠ્ઠમ લખેલું છે

જેમાં પણ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો વધતી તો વધિષ્યતી વધિષ્યામી એવી રીતે પઠતી તો પઠિષ્યતી પઠિષ્યામી બીજું રોદીતી તો રોદિષ્યતી રોદિષ્યામી ત્રીજું ખાદતી ખાદિષ્યતી ખાદિષ્યામી ચાર ભવતી ભવિષ્યતી ભવિષ્યામી ને પાંચ લિખતી તો લિખિષ્યતી લિખિષ્યામી તો આવી રીતે આવશે વિભાગ ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેમાં ઉદાહરણ છે ચાયમ તો પીબ તો અહીંયા ઉદાહરણ છે ભવાના ચાયમ પીબતું બરાબર એ તે કાવ્યમ તો લખ તો ભવાના કાવ્યમ લિખતું પછી શ્લોકમ તો વધ ભવાન શ્લોકમ વધતું પાઠમ પઠ ભવાના પાઠમ પઠતું વિદ્યાલયમ ગચ્છ તો ભવાના વિદ્યાલયમ ગચ્છતું મૂલ્કમ ખાધ તો ભવાના મૂલ્કમ ખાધતું પ્રશ્ન પાંચ સૂચના મુજબ વાક્ય રચના કરો જેમાં મિત્રો પેલું છે સંસ્કૃત શબ્દોમાં લખવાનું છે ખેતર તો એને ક્ષેત્ર કહેવાય બળદ તો વૃષપહ મજાક બરાબર પછી દુકાનદાર તો દુકાનદાર દુઃખી તો દુઃખદહ તેવી રીતે વિભાગ બે છે જેમાં આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરી લખવાનો છે તો અહીંયા ખેડે છે તો કરસતી આવે બીજું વાવે છે તો વપતી આવશે ત્રીજું નમન કરે છે તો નમતી ચોથું તરે છે તો તરતી પાંચમું કુંજન કરે છે તો કૂજતી વિભાગ ત્રણ જેમાં આપેલ ગુજરાતી શબ્દો માટે યોગ્ય શબ્દ સંસ્કૃત શબ્દ કોશમાંથી શોધીને લખવાનો છે તો આકાશ તો મિત્રો ગગનમ ચણ તો ચણકમ વિશાલ તો વિપુલમ પક્ષી તો વિહગહ અને પાણી તો નીરમ તો આવી રીતે મિત્રો આપણું જે એકમ કસોટી હતી તેનું સોલ્યુશન આપણે જોયું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા